હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરી પાછો મનોવિજ્ઞાનના વર્ગમાં સ્વાગત છે આપનું. આઈ હોપ કે આજે આપ સર્વ પાઠ્યપુસ્તક, પેન્સિલ અને નોટબુક સાથે લઈને જ બેઠા હશો. આજે આપણે વાત કરવાના છે એ પહેલા ગઈકાલે અને આગલા દિવસે આપણે શું ભણ્યા તેનું એક પ્રિવ્યુ રિવ્યુ જોઈ લઈએ. તો આપણે અત્યાર સુધીમાં સંવેદન નો અર્થ, તેના વર્ગો અને તેના પ્રકારો વિશે માહિતી લઈ લીધી છે. અને હું તમારા તરફથી એવી આશા તો રાખું જ છું કે આ ઘરમાં બેઠા સમયની સાથે તમે થોડુંક થોડુંક તો મને સાંભળતા જ હશો. આજે આપણે વાત કરવાના છે એમાં આગળ આપણા મનોવિજ્ઞાન પાઠ્યપુસ્તક એકના ચેપ્ટરમાં જે આપણે જઈએ છીએ તેમાં ધ્યાન વિશે. તો ધ્યાન એટલે અહીંયા જે ધ્યાન હું તમને કહી રહી છું એ એટેન્શનના અર્થમાં, નોટ મેડિટેશન. એટેન્શન અને મેડિટેશન વચ્ચે ઘણો બધો ફરક છે. આ ધ્યાન વિશે એટલે કે ઇન શોર્ટ સામાન્ય ભાષામાં તમને સમજાવું તો એ ધ્યાન કે ઘણી બધી વખત શિક્ષક ભણાવતા હોય ત્યારે તમને ચપટી વગાડીને ઉઠાડે છે ને કે તમારું ધ્યાન નથી હમણાં, કહે છે ને આવું. ઘણા શિક્ષકો તમને એમ પણ કહેતા હશે કે મને ખબર છે કે તું અત્યારે ક્યાં ફરી રહ્યો છો. ઇન શોર્ટ, તમારા વિચારો હાલ ક્લાસમાં નથી, એબસન્ટ માઇન્ડમાં છો તમે, એવું આપણે માનીએ છીએ. આવી રીતના ટીનેજર્સમાં છો એટલે મને ખબર છે કે તમારા ઘરમાં પણ વારંવાર તમારા પેરેન્ટ્સ તમને એવું કહેતા હશે કે તારું કામમાં ધ્યાન જ નથી, તારું મગજ ક્યાં જ બીજે ફરે છે, તો તને કહેલી સૂચનાઓ બરાબર તું સાંભળતો નથી. અમે પણ ઘણી વખત ક્લાસમાં એવું કહીએ છીએ કે કમસે કમ અમે બોલીએ છીએ તેના તરફ ધ્યાન આપો, બીકોઝ તમારે એ સૂચનાનું ફરી પાછું પૂછવું પડે કે ટીચર આમાં શું કરવાનું. ઓલરેડી એને એક વખત સમજાવી ચૂક્યા હોય છે, તે છતાં પણ એનો મતલબ કે બેધ્યાનમાં હતો. મતલબ કે ટીચર જયારે ક્લાસરૂમની અંદર ભણાવે છે તે સમયે તમારું ધ્યાન ટીચર જે ભણાવી રહ્યા છે એ જગ્યાએ તો નથી, પણ અધરવાઇઝ કોઈક બીજી જગ્યાએ છે. એટલે પ્રેઝન્સ માઇન્ડની આપણે અત્યારે વાત કરવાના છે, એટેન્શનની અત્યારે વાત કરવાના છે, મેડિટેશનની વાત કરવાના નથી. તો અગાઉ પણ મેં જયારે શરૂઆત કરી હતી કે આપણે માનવ વર્તન કેવું છે, તો સાયકોલોજી મુખ્ય અભ્યાસ જ માનવ વર્તનનો કરે છે. તો આપણે એક ઉદાહરણ તમને આપ્યું હતું કે હજારોની ભીડમાં જયારે તમારો મિત્ર બૂમ પાડે છે તો એ તરફ તમે તરત ધ્યાન આપશો ને પહોંચી જશો. એટલે એક સામાન્ય રીતના, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે અન્ડરલાઇન પણ કરી શકો છો, કે એક સામાન્ય રીતના સંવેદન થવા માટેની પૂર્વ શરત પણ ધ્યાન છે. તમે જુઓ છો પણ જોવા માટે પણ તમે દૂરની વસ્તુ જુઓ, નજીકની વસ્તુ જુઓ, કોઈકને સાંભળવું છે કંઈ, તો એના માટે પણ ધ્યાન જરૂરી છે. તો જ આપણે જ્ઞાનેન્દ્રિયો સુધીનો સંદેશો મગજ સુધી પહોંચાડી શકીએ અને આપણે કંઈક કરી શકીએ છીએ. એ વાત સમજમાં? ઓકે, લેટ્સ રિલેક્સ અને સમજીએ ધ્યાન. અને હું એટલું તો માનું જ છું કે આ સાંભળ્યા પછી તમે પોતાનું એનાલિસિસ જાતે જ કરશો કે હા, ક્યાંક ક્યાંક આપણે બેધ્યાનપણામાં કેટલું બધું ગુમાવી રહ્યા છીએ. બરાબર, તો સામાન્ય ભાષામાં ધ્યાન કોને કહેવાય? તો સમગ્ર ચિત્તની એકાગ્રતા, મતલબ કે પરફેક્ટલી આપણે બધી જ ઇન્દ્રિયો સાથે કોઈક એક વ્યક્તિ પર, કોઈક એક પદાર્થ પર, કોઈક એક વસ્તુ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઇન શોર્ટ, સમગ્ર ચિત્તની એકાગ્રતા. એટલે અહીંયા આપણે એકાગ્રતાના અર્થમાં લઈશું. બીજી વસ્તુ એ પણ આવે કે ઘણા બધા અસંખ્ય ઉદ્દીપકો છે વાતાવરણમાં, બરાબર. એમાંથી પસંદગીયુક્ત ઉદ્દીપક તરફ જ આપણે જે આપની ચિત્તની એકાગ્રતા લઈ જઈએ છીએ તે ધ્યાન. દાખલા તરીકે એક બહુ સામાન્ય ઉદાહરણ લઈએ કે ઘણા બધા ફ્રેન્ડ્સ છે, બધા ફ્રેન્ડ્સ છે પણ કોઈક માટે અતિ લગાવ તમને હોય છે તો એને તરફ ગમે ત્યારે પણ ધ્યાન જાય. એવા ઘણા બધા આપણા ક્રિકેટર્સ છે, રોલ મોડલ્સ છે, ઘણું બધું છે જે આપણને ગમે છે તેના તરફ. હું ઘણી વખત મારી પાસે જ્યારે એક એવી સમસ્યાઓ આવતી હોય છે કે આ સબ્જેક્ટ ગમતો નથી, મોટે ભાગે વિદ્યાર્થીઓને પૂછું છું કે તમને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, કયા સબ્જેક્ટ નથી ગમતા અને કયા સબ્જેક્ટને રિયલમાં તમારે ગમાડવા જોઈએ. મિત્રો, ત્યારે આ વાત બહુ જ મહત્વની આવે કે મોટે ભાગે ન ગમનાર સબ્જેક્ટની પાછળ કદાચ ટીચર્સ ન ગમતા હોય ને
છતાં પણ એ પ્રશ્ન ઉદભવે છે. એટલે હું તો મારા દરેક વિદ્યાર્થીઓને હંમેશા એ કહું છું પહેલા પીરિયડથી કે મને બરાબર જુઓ, મને બરાબર પહેલા પસંદ કરો. ને ઓફિશિયલી જે લોકો મને બરાબર પસંદ કરી લે છે એ સ્ટુડન્ટ, એ લોકોને મનોવિજ્ઞાનમાં કંટાળો આવશે નહીં. કારણ કે માઇન્ડ સેટ કરી લીધું હોય છે કે આ ટીચર મને ગમે છે, આ ટીચર ને હું પસંદ કરું છું, અને એને કારણે એને સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થાય છે. બીકોઝ જે પસંદગી યુક્ત છે, જે આપણને ગમે છે, એ તરફ આપણું ધ્યાન જવાનું, જવાનું ને ગવાનું, એના તરફ આપણે એકાગ્ર થઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ સામાન્ય અર્થમાં ધ્યાન એ શું છે? તો ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે અને સંવેદન માટેની પૂર્વશરત છે. આટલું નોટ ડાઉન કરી રાખજો. ત્યારબાદ વિવિધ મનોવૈજ્ઞાનિકોએ ધ્યાનની વ્યાખ્યા આપી છે, એ તમારા પાઠ્યપુસ્તકની અંદર છે જ. એની અંદર એચી ગેરેટના મત મુજબ કે ચોક્કસ ઉદ્દીપકને પસંદ કરીને બાહ્ય વાતાવરણમાં અસંખ્ય ઉદ્દીપકો છે, એમાંથી જે તમારું પસંદગીયુક્ત ઉદ્દીપક છે તેના તરફ આપણે એકાગ્ર થઈશું. ત્યારબાદ જેમ્સ ટ્રેવરે પણ એવું કહ્યું છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો તરફ આપણું માનસિક કેન્દ્રીકરણ, કે જે ગમે છે એના તરફ આપણે ખેંચાઈએ છીએ, એના તરફ આપણને પ્રેઝન્સ માઇન્ડની ઇફેક્ટ ખબર પડે છે. એટલે માનસિક રીતે આપણે એની સાથે કનેક્ટ થવાની એક પ્રોસેસ કરીએ છીએ. ઇટ્સ મીન એ એટેન્શન. તો ધ્યાનનો સામાન્ય અર્થ જોઈ લીધો, ધ્યાનની વ્યાખ્યા પણ બહુ જ સામાન્ય છે એટલે યાદ રહી જાય એવી છે. ગેરેટની વ્યાખ્યા હોય કે ડ્રાઈવરની વ્યાખ્યા હોય, બંનેનું કોમન આ જ વસ્તુ આવે છે કે પસંદગીયુક્ત ઉદ્દીપક તમને જે પસંદ છે તેના તરફ માનસિક રીતે એકાગ્ર થવાની જે પ્રક્રિયા છે એ જ ધ્યાન છે. ઇન શોર્ટ, આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં એકાગ્ર થાવું. દાખલા તરીકે અત્યારે કોરોના વાયરસ ઇફેક્ટ ચાલી રહી છે, તો વારંવાર તમને ટીવી મીડિયામાંથી, તમે વોટ્સઅપ યુઝ કરતા હોય, ફેસબુક યુઝ કરતા હોય, ઇન્સ્ટા યુઝ કરતા હોય, ન્યૂઝ ચેનલ જુઓ, ન્યૂઝપેપર જુઓ, દરેક જગ્યાએથી તમને એક જ વસ્તુ સાંભળવા મળશે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. તો ચારેય બાજુથી જે ઉદ્દીપકોનો મારો આવે છે એમાં દરેક જગ્યાએ એક સ્વ બચાવ માટે, તો તમારું માઇન્ડ એ તરફ ફોકસ થશે થશે ને થશે જ કે ઘરમાં રહેવાનું છે, આપણા માટે ઘરમાં રહેવાનું છે, સુરક્ષિત. એટલે તમે યેન કેન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે પણ પાસોના મેસેજ કરતા થઈ જશો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. મતલબ આ એક વસ્તુ છે કે આપણે પ્રેઝન્ટ માઇન્ડ સાથે કનેક્ટ થઈએ છીએ. મતલબ જે પરિસ્થિતિ છે, જે ઉદ્દીપકો છે, એમાંથી તમને શું ગમે છે એ તરફ જ આપણે જઈએ છીએ. એટલે હું કાયમ કહું છું કે જો મનોવિજ્ઞાનને સારી રીતના લાઈફની અંદર, એકચ્યુઅલી દીપક તરૈયાથી માંડીને અમારા ઘણા એવા ગુરુઓ છે કે જે લોકોએ હંમેશા અમને વાત કરી છે કે મનોવિજ્ઞાન ભણવાનો વિષય નથી, મનોવિજ્ઞાન ભણવાનો વિષય પણ નથી, એકચ્યુઅલી મનોવિજ્ઞાન જીવવાનો વિષય છે. તો આ બધા પરિબળો કામ છે. તો સામાન્ય પાઠ્યપુસ્તકના આધારે આ વસ્તુ નોટ ડાઉન કરી લો કે ધ્યાન એટલે સમગ્ર ચિત્તની એકાગ્રતા, પસંદગીયુક્ત ઉદ્દીપકો તરફ જ આપણું ધ્યાન જાય. જે લોકોને શિલ્પા શેટ્ટી બહુ જ ગમતી હોય તો એ શિલ્પા શેટ્ટીના ફિગર ઉપર પહેલા ધ્યાન આપશે, એણે કઈ ઇયરિંગ્સ પહેરી છે, એણે કયા કપડાં પહેર્યા છે, એ કઈ રીતના યોગા કરે છે, એ ઘરે રહીને કેવી રીતના એક્સરસાઇઝ કરશે, બધું જ નોટ ડાઉન કરશે. અને તમે જે એજમાંથી પસાર થઈ રહ્યા છો એ લોકો માટે તો બહુ જ જરૂરી છે કે તમારો કોઈક આઈડિયલ હીરો બનાવી દો અને એ શું કરે છે એના તરફ તમે ધ્યાન આપો. તમે ઘણું બધું તમારી અંદરથી એ ઉત્પન્ન કરી શકો. તો આ છે પ્રેઝન્સ માઇન્ડ, કે આપણે આપણે જ્યાં છીએ ત્યાં હાજર છીએ કે નહીં. તો માનસિક એકાગ્ર થવાની આ એક પ્રક્રિયા છે, આપણી સાથે જ આપણને કનેક્ટ કરવાની આ પ્રક્રિયા છે. તો ફરી પાછી રિપીટ કરું છું કે ધ્યાનનો અર્થ સમગ્ર આપણી ચિત્તની એકાગ્રતા. તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો અન્ડરલાઇન કરવું જરૂરી છે કે સંવેદનની પૂર્વશરત પણ ધ્યાન છે. ગેરેટ અને ડ્રાઈવરની વ્યાખ્યા પણ તમે જોઈ લીધી છે અને બંનેમાં કોમન એ વસ્તુ છે કે માનસિક કેન્દ્રીકરણ. હવે આપણે જોઈએ ધ્યાનના લક્ષણો, ધ્યાન કેવું છે સ્વરૂપ. કોઈ વ્યક્તિને જોઈએ પછી વ્યક્તિ કેવા છે એના ગુણગાન આપણે કહીએ કે નહીં, ઓહો આ વ્યક્તિ, ઓહો પ્રિયંકા ચોપરા એ તો
વિશ્વસુંદરી છે, ઐશ્વર્યા રાય વિશ્વસુંદરી છે, અભિષેક સાથે લગ્ન કર્યા છે, અમિતાભ બચ્ચન સાથે, અમે કોઈ પણ વ્યક્તિ હોય એનું આપણે એનાલિસિસ કરી લઈએ છીએ ને કે એનામાં એકચ્યુઅલી કયા લક્ષણો હોય છે. એમ અહીંયા ધ્યાન છે, એ ધ્યાનનું સ્વરૂપ કેવું છે, ધ્યાનના લક્ષણો શું છે, તેના આધારે આપણે એવું માની શકીએ કે એકચ્યુઅલી એ પ્રેઝન્સ માઇન્ડ છે, એટેન્શન છે. એટેન્શનમાં રાખવા માટે હું ઘણી બધી વખત મારા વિદ્યાર્થીઓને કહું કે ઘણા વિદ્યાર્થીઓ છે ને લેટ લતીફ હોય. લેટ લતીફ હોય એટલે ક્લાસમાં જાણી જોઈને મોડું આવવું. આવો અનુભવ તમે લોકોએ પણ કર્યો જ હશે, જાણી જોઈને મોડું આવવું. કેમ કે મે આઈ કમિન ટીચર યા મે આઈ કમિન સર, આવું બોલીએ ત્યારે ક્લાસમાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન કોની તરફ જશે? એની તરફ જશે ને. એટલે આવા અનુભવો તો તમે લોકોએ પણ ઘણા કર્યા છે. તો જોઈએ આપણે ધ્યાનના લક્ષણો શું છે. તો પહેલું આવશે એ જ તમારી જે વ્યાખ્યા છે એના આધારે તમારે લક્ષણો પણ ધ્યાનમાં રાખવાનું છે. પહેલું આવશે કે ધ્યાન કેવું છે, પસંદગીયુક્ત બુદ્ધિપકની પ્રક્રિયા છે. કે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. હજારોની ભીડમાંથી તમારા મિત્રોનો અવાજ તમને સંભળાઈ જાય છે, એ શું બતાવે છે? સોસાયટીમાં તમે જ્યાં રહો છો ત્યાં ઘણા બધા વાહનોની અવર જવર આવે છે, પણ તમારા ઘરની કારણો હોર્ન તમને સંભળાય છે. તો ધ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના એવું એક ઉદ્દીપક, એક છે પસંદગીયુક્ત પ્રક્રિયા, કે એના તરફ તમે એને તમારા ધ્યાન પ્રદેશમાં હોઈ શકે. પણ ઘણી વખત આ પણ એક બહુ જરૂરી છે કે તમે હાલની જે પરિસ્થિતિમાં છો એમાં કદાચ તમારું ધ્યાન ન હોય એટલે એનું ધ્યાન નથી એવું આપણે નથી કહી શકતા. એને બેધ્યાન પણ કહીએ છીએ કે એ પરિસ્થિતિમાં એનું ધ્યાન નથી પણ કોઈ બીજી પરિસ્થિતિમાં તો એનું ધ્યાન છે. તો એ બીજાની કોઈને અવગણ કરતા હોય. દાખલા તરીકે બધા મૂવી જુઓ છો ને, તમને પાઠ્યપુસ્તકમાં બી એ જ ઉદાહરણ આપ્યું છે. બધા જ મૂવી જોતા હોય, દરેકના રસના વિષયો અલગ અલગ હોય. જ્યારે કોઈક છોકરીઓ ટીવી સિરિયલ જોતી હોય અને પિક્ચરો જોતી હોય તો એ પહેલા શું જોશે કે હિરોઈને કયો ડ્રેસ પહેર્યો છે, કઈ ફેશન ચાલી રહી છે. સ્ટોરી નથી જોતા પણ કઈ ફેશન ચાલી રહી છે અને કેવા કપડાં પહેર્યા છે તેના તરફ જાય. અધરવાઇઝ કોઈ છોકરાઓ પિક્ચર જોતા હોય, સિરિયલો જોતા હોય તો જે હીરો છે એના એટીટ્યુડ કેવા છે, એના મસલ્સ કેવા છે, એની હેરસ્ટાઇલ કેવી છે, એના તરફ જ ધ્યાન જાય. એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જવું એક નોર્મલ છે. એટલે પહેલું લક્ષણ તમારું આવે છે કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ત્યારબાદ ધ્યાન કેવું છે, સમાયોજનાત્મક. બીજો એનો મુદ્દો અને મહત્વનો છે કે ધ્યાન સમાયોજનાત્મક છે. કે જ્યારે તમે કોઈ બાબત તરફ એટલે કે માનસિક એકાગ્ર થવાની જ્યારે આપણે કનેક્ટ કરવાનું હોય છે તે સમય દરમિયાન આપણે જ્યારે ધ્યાન આપીએ છીએ ને ત્યારે શારીરિક રીતના પણ એની સાથે સમાયોજન સાધવું. સમાયોજન ઇટ મીન્સ અનુકૂલન. કદાચ એ શબ્દ પણ તમને અઘરો લાગતો હોય તો એને સામાન્ય ભાષામાં તમે અંગ્રેજી શબ્દથી વાકેફ છો, એડજસ્ટમેન્ટ. કે તમે શારીરિક અને માનસિક એડજસ્ટમેન્ટ કરી શકો એનો એ. દાખલા તરીકે દૂરની વસ્તુ જોવા માટે તમારે શું કરવું પડશે, પ્રકાશ તમારા પર ના આવે એમ હાથની છાજલી બનાવી પડે દૂર, એટલે એડજસ્ટમેન્ટ કરવું કહેવાય. ઇન શોર્ટ, શરીર અને મન આ બંને એ તરફ જાય છે. ત્યારબાદ આવે છે ધ્યાન શોધનાત્મક. ટીક 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 કરતી ઘડિયાળ, તમે ખૂબ શાંતિથી વાંચતા હોય ને ટીક 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 કરતી ઘડિયાળ બંધ થઈ જાય તો આપણે જોઈએ છીએ કે આમાં શું થઈ ગયું, અત્યાર સુધી તો ચાલુ હતું. એટલે ધ્યાન કેવું આવે છે, ત્રીજું શોધનાત્મક, હેતુલક્ષી છે. કે જે તરફ જ આપણું તમારો એમ હોય કે મારે વિરાટ કોહલી જેવું બનવું છે, મતલબ કે વિરાટ કોહલીની કોઈ પણ બાબતો તમે નાનામાં નાની બાબતો પણ એને શોધતા રહેશો, એને જોતા રહેશો તો એના તરફ આપણે આકર્ષાઈએ છીએ, એના તરફ બધું જ ચકાસણી કરી શકીએ છીએ. પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે ને બહુ સાચી વાત છે કે સર કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ, તમને એ ગમે છે, તમે લો છો તો ગમ્યું એટલે ફટડીને લઈ નથી લેતા. શું કરશો, ઉથલાવશો, જોશો, પ્રાઇસ જોશો, ડિફેક્ટિવ પીસ નથી કે તે જોશો, આપણે બધું જ જોઈએ છીએ. તો એ ધ્યાન કેવું આવ્યું છે, શોધનાત્મક. ત્યારબાદ ધ્યાન કેવું છે, ભવિષ્યલક્ષી. મકાન જોવા જઈએ, કોઈ સ્કૂલમાં સારી સ્કૂલમાં એડમિશન લેવાનું છે, હવે પછી તમે કોલેજમાં જશો, કોલેજમાં એડમિશન લેવાનું છે તો પહેલા એની રેપ્યુટેશન જોઈશે, એનું લોકેશન જોઈશે કે આગળ આપણે શું કરી શકાય.
એટલે લોકેશન આપણે મકાન માટે જોઈએ છે, તો ભાઈ સારું લોકેશન હોય, સારી વસ્તી ધરાવતા લોકો હોય, તો ભવિષ્યની અંદર મારા બાળકો પણ એ રીતના ટેક થાય, મારા બાળકો ખૂબ સારી રીતના, મતલબ માં ધ્યાન કેવું રહેશે કે આપણે હાજર ઉદ્દીપકો છીએ તેના પર તો ધ્યાન આપીએ જ છે, પણ મહદઅંશ એની આવતીકાલ કેવી રહેશે એ તરફ પણ ધ્યાન ચૂકવીએ છીએ. ધ્યાન ઓફિશિયલી કેવું છે? પ્રેરણાત્મક. કોઈ પણ વર્તન, આપણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાતો, આપણા દરેક વર્તન પાછળ કંઈક ને કંઈક પ્રેરક પરિબળ છે. જ્યાં તમારું પ્રેરિત વર્તન ન હોય ત્યાં તમે ધ્યાન ના આપી શકો. તો આ બધા જ પરિબળો આપણી પાછળ જવાબદાર છે. અત્યારે ઘણા બધા ન્યૂઝ આવી રહ્યા છે, જાહેર ખબરો તમે જુઓ છો, ટીવી જુઓ છો, તો તમને જે ગમશે, તમને જે પ્રેરણા હોય છે તે જ વ્યક્તિને તમે વાંચશો. લાઈક મારે અત્યારે વાંચવું હોય, હું લોકડાઉનના પીરિયડની અંદર મારે એક જ વસ્તુ છે કે મારા બાળકો સુધી મારા મનોવિજ્ઞાનને એપ્લાય કરવું છે. અત્યારનો મારો આ સમય પૂરો થઈ ગયો, સાડા સવારનો સમય, બરાબર. હવે મારે સાંજના સમય શું કરવાનું છે? તો હું રીડિંગ કરીશ. તો બધા જ ઘણા બધા લેખકો છે, હું બધાને નથી વાંચતી, પણ મને જે પસંદ છે, મને જે પ્રેરિત કરે છે, લાઈક હું વાંચું છું કાજલ ઓઝાને વાંચું છું, ડોક્ટર શરદ ઠાકરને વાંચું છું, સાયકોલોજીસ્ટને વાંચું છું, એમાં ખાસ કરીને ડોક્ટર મૃગેશ વૈષ્ણવ, ડોક્ટર હંસિલ ભજેજ, ડોક્ટર પ્રશાંત ભીમાણી, આ બધા મારા બહુ પ્રિય લેખકો છે, તો હું એ વાંચું છું, બરાબર. તો એનાથી બધા, ઘણા બધા સાયકોલોજીસ્ટ પણ છે અને ઘણા બધા ઓર્થર પણ છે, પણ બધાને જ હું વાંચી શકવાની નથી, પણ મને જે પ્રેરિત કરે છે, મને જે ગમે છે, એટલી જ બુક્સ હું વાંચવાનો પ્રયત્ન કરીશ. તો એ જ રીતના તમને કોઈને ક્રિકેટમાં રસ હોય, કોઈને વોલીબોલમાં રસ હોય, કોઈને ફૂટબોલમાં રસ હોય, કોઈને કંઈક અલગ રમતોમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈક નોકરીની જાહેરાત, જે નોકરી મેળવવા માંગતા હોય તે લોકોનું ધ્યાન માત્ર નોકરીની જાહેરાતોમાં જ જશે, કોઈ કુંવારા હોય તો એ લોકોની ન્યૂઝપેપરની અંદર માત્ર ધ્યાન જશે એ જાહેરાતોમાં જ, કન્યા વિષયક જાહેરાત કે વર જોઈએ છે, કન્યા જોઈએ છે કે સમથિંગ સમથિંગ. તો એ કેવું છે? પ્રેરણાત્મક. તમને જે છે તમારી ઈચ્છા આકાંક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ તરફ તમારું ધ્યાન જાય છે. એટલે વારંવાર કહું છું કે કોઈ પણ વિષયમાં જો તમને કંટાળો આવતો હોય તો તમે અંદરથી પ્રેરિત થાવ કે નહીં, જો તમારા ટીચર્સ સાથે તમારું બોન્ડિંગ હશે, જો તમારા ટીચર્સને તમે પસંદ કરશો, તો એ સબ્જેક્ટ ઓટોમેટિક એ તરફ તમારું ધ્યાન આપવાની ઈચ્છા થશે. ત્યારબાદ આવે છે ધ્યાનનો સીમા પ્રદેશ અને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ. આ પણ એક મુદ્દો બહુ જ અગત્યનો છે. અત્યારે તો 3D સિસ્ટમ ચાલી રહી છે, એમાં તમે જોજો વોટ્સઅપ અને ફેસબુક ઉપર 3D ફિલ્મો, 3D પિક્ચરો મૂકવામાં આવે. ધ્યાન એકાગ્ર કરજો તમને આજુબાજુ. સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશની અંદર, સીમા પ્રદેશની અંદર કે આપણને જે સ્પષ્ટ પડે દેખાઈ રહ્યું છે એ તરફ જ આપણું સકે છે. કેન્દ્ર પ્રદેશની અંદર કે મુખ્ય શું છે કે બાહ્ય વાતાવરણના ઉદ્દીપકોમાં આપણી ચેતના જે સ્પષ્ટપણે રહેલી છે દેખાઈ શકે છે. દાખલા તરીકે અત્યારે તમે મને જુઓ છો, હું તમારી નજરમાં આવું છું, બહુ મારો કેન્દ્ર પ્રદેશ મોટો નથી, બહુ તો પાછળ તમને કર્ટેન દેખાશે, બરાબર. પણ વિશાળ અને અંદર આપણે માત્ર આપણી ચેતના પ્રદેશમાં આવી શકીએ એ જ એને તો એ ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ બને છે. અને આપણે ચેતના પ્રદેશમાં સ્પષ્ટપણે આવી શકતું નથી, અસંખ્ય છે, બહારની દુનિયામાં ઘણા બધા લોકો છે, અમુક તરફ તમારું ધ્યાન જાય છે, તમારો ચેતના પ્રદેશ છે એની તરફ ધ્યાન નથી જતો, એ તમારું સીમા પ્રદેશ. અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર વ્યુત્ક્રમિક આકૃતિ આપી છે. વ્યુત્ક્રમિક આકૃતિ એટલે શું? પહેલા તો એ જોઈ લો. તો વ્યુત્ક્રમિક આકૃતિ એટલે કે જ્યાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા, સપોઝ અત્યારે હું છું એ તમારી નજર સમક્ષ છું એ તમારી આકૃતિ બને છે, પશ્ચાત ભૂમિકા એટલે કે પાછળની. તો આ વ્યુત્ક્રમિક આકૃતિની અંદર તમને આકૃતિ અને પશ્ચાત ભૂમિકા તરફ તમારું તરત ધ્યાન વિચલિત થઈ જાય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે રૂબિનનો કપ, કે જ્યાં કાળો અને સફેદ ભાગ, તો તરત જ તમને આ એક કપ એઝ એ પ્રેક્ટિકલ પણ તમે કરી શકો કે એક મિનિટ સુધી તમારે માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે તમારું કાળા ભાગ તરફ કેટલી વખત ધ્યાન જાય છે ને વ્હાઇટ ભાગ તરફ. કાળા ભાગમાં તમને રૂબિનનો જે સફેદ ભાગ જોશો અને કાળો ભાગ જોશો ત્યાં તમને બે ચહેરા અને કપની આકૃતિ નજર કરશે. આવા અત્યારે તમારી પાસે ઘણો બધો સમય છે, બીકોઝ અત્યારે તમારી સ્કૂલ ચાલુ નથી, તો એ કલેક્શન પણ કરી શકો એઝ એ પ્રોજેક્ટના અર્થમાં. પણ હું કહું કે તમે એવું શોધી શકો કે આવી બીજી વ્યુત્ક્રમિક આકૃતિઓ આપણે કઈ રીતના ભેગી કરી શકીએ. તો અત્યારે તો ગૂગલ બાબા છે જ,
તમે બધી ઇમેજ ડાઉનલોડ કરો, ક્યાં ક્યાંથી શોધીને લાવો અને પ્રેક્ટિકલ કરો કે આમાં તમને શું દેખાય છે, આમાં તમને શું દેખાય છે, કેટલી વારમાં તમારું ધ્યાન કાળા ભાગ તરફથી સફેદ ભાગ તરફ કર્યું, મતલબ આકૃતિ અને પશ્ચાત ભૂમિકા તરત જ બદલાતી રહી છે, એની વચ્ચે આપણે સ્પષ્ટ ભેદ પાડી શકતા નથી, એ તમારી થઈ વ્યુત્ક્રમિક આકૃતિ. અને છેલ્લું આવે છે, ધ્યાન ખૂબ ચંચળ છે, આ તો હકીકત છે. એક સ્થિર, હું ઘણી વખત મારા ભણી ગયેલા વિદ્યાર્થીઓ પણ કદાચ અત્યારે મને સાંભળતા હશે તો એ માની લેશે કે હા, અને અત્યારે જે ભણે છે તે લોકોને પણ ખબર છે કે મને ખબર છે કે ખૂબ ઝડપથી એક બાબત તરફથી બીજી બાબત તરફ તમારું ધ્યાન જાય છે, બીકોઝ ધ્યાન ચંચળ જ છે. એટલે હું ઘણી બધી વખત કહું કે હું જ્યારે શરૂઆતમાં સમજાવવાનું ચાલુ કરું ને, એટલે તમે બહુ ધ્યાનથી 5-7 મિનિટ ફરી પાછા આમ ચકલી વગાડીને જગાડવા પડે, ફરી પાછા 7-1 મિનિટ 5-7 મિનિટ મને સાંભળી શકો છો. એટલે જે સાયકોલોજીકલ આપણો ટાઈમિંગ પીરિયડ આપ્યો છે 45 મિનિટ યા 40 મિનિટ્સનો પીરિયડ, એમાં પણ તમે સંપૂર્ણપણે ધ્યાન રાખી ન શકો, બીકોઝ એ ચંચળ છે, તરત જ તમારું ધ્યાન ગતિમાન બની જ જાય છે. એટલે હું હંમેશા એવી રીતના કરું કે 10-15 મિનિટ હું પોતે તમને સમજાવું છું, ને આ પ્રેક્ટિકલ જ છે. 5 મિનિટ તમને આપું છું કે તમે ઇન્વોલ્વ થાવ, એટલે એ લોકોનું જે બ્રેકનો ટાઈમ આપું છું કે રિફ્રેશિંગની પછી ફરી પાછા એ ભણી શકે, અને આ રીતના એમનું જે ગતિમાન છે તેને સ્થિર કરી શકાય છે. તો મિત્રો, આપણે આજે જોયું ધ્યાનનો સામાન્ય અર્થ, ધ્યાનની વ્યાખ્યા અને ધ્યાનના લક્ષણો. ધ્યાનના લક્ષણોમાં સૌથી પહેલું આવશે ધ્યાન પસંદગીયુક્ત છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન હેતુલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ સીમા પ્રદેશ પણ લઈ શકો, અને છેલ્લે આવે છે ધ્યાન ચંચળ છે. હવે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, નેચરલી છે કે પરીક્ષાની અંદર તમારે લખવાનું જ આવશે, અને મોટે ભાગે મનોવિજ્ઞાનમાં 3 અને 5 માર્કના આન્સર એવા હોય છે કે તમારે મુદ્દાને ધ્યાનમાં રાખવા જ પડે. તો મુદ્દાને ધ્યાનમાં રાખવા માટે કેટલીક ટેકનિક્સ પણ હોય છે. દાખલા તરીકે અત્યારે મેં જે તમને 7 લક્ષણો જણાવ્યા, એને તમારે યાદ રાખવું હોય તો એક વાર્તા બનાવી દો, વાર્તા રીતે પણ યાદ રખાય. આ બધી મેમરી ટેકનિક્સ છે જે મેં તમને 11મા ધોરણમાં ભણાવી જ છે. આ રીતના પણ તમે યાદ રાખી શકો કે કંઈક એક અંતર્ગત જે 7 મુદ્દા છે એને અંતર્ગત તમે એક નાની વાર્તા બનાવી દો, એના પહેલા 2 શબ્દો લો, છેલ્લા 2 શબ્દો લો, અને એ રીતના એને ગોઠવો તો પણ તમને મુદ્દા યાદ રહી જશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ હું તમને અહીં આપું છું કે આ લક્ષણોને તમારે યાદ રાખવા હોય તો એ રીતના પણ યાદ રાખી શકાય કે ધ્યાન નામનો એક યુવાન, સમજો બરાબર, ધ્યાન નામનો એક યુવાન, એના મનમાં ધ્યાની પસંદ પડી ગઈ હતી, પણ ધ્યાનીને શોધતા એ દૂર ક્યાંક નીકળી ગયો હતો. એને એમ લાગ્યું કે ધ્યાની એ જ મારું ભવિષ્ય છે, એટલે કોઈ પણ હિસાબે મારે એની સાથે સમાયોજન સાધવું ખૂબ જરૂરી છે, અને એ રીતના એના મને એને પ્રેરિત કર્યો કે ધ્યાનીને શોધવું એકમાત્ર તારો હેતુ છે. એમ કરતા કરતા એ ધ્યાની સુધી પહોંચે છે, પણ વચ્ચેનો સમય એવો નીકળી જાય છે કે એનું મન ખૂબ ચંચળ હોવાને કારણે ક્યાંક એના મનમાં ધ્યાની આવે છે, ક્યાંક એનું મન પાછું પડે છે, અને આ રીતના એ ધ્યાનીને શોધવામાં સફળ થાય છે. તો આમાં ઘણું બધું આવી જાય, પહેલું પસંદગીયુક્ત આવી જાય, શોધનાત્મક આવી જાય, સમાયોજનાત્મક આવી જાય, હેતુલક્ષી પણ આવી જાય, પ્રેરિત પણ આવી જાય, ચંચળ પણ આવી જાય. ઇન શોર્ટ, તમે કોઈ પણ પ્રકારની કથન વાર્તા બનાવીને પણ આવા મુદ્દાઓને યાદ રાખી શકો. અધરવાઇઝ મુદ્દાના પહેલા 2 શબ્દ, મુદ્દાના છેલ્લા 2 શબ્દને ક્યાંક જોડકણા જોડીને પણ તમે આ મુદ્દાને ધ્યાનમાં રાખી શકો. સો અગેઇન, સ્ટે એટ હોમ, ટેક કેર, બી હેપી એન્ડ બી પોઝિટિવ, ટેક યોર ટાઈમ. બસ તમે આને રિવિઝનના અર્થમાં લેજો. હવે ગુડ ડે, બાય.